અને ગુજરાતની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં કોસ્મેટિકની વસ્તુઓનો વેપાર કરતી મહિલાના ઘરે ગ્રાહક બનીને આવેલા મહિલા અને પુરુષે ક્રાઇમ બ્રાન્ચના માણસોની ઓળખ આપી રૂપિયા બે લાખ લઈ ફરાર થઈ ગયા હતા મહિલાની ફરિયાદના આધારે પોલીસે નકલી પોલીસ બનીને આવેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા હિતલ ભટ્ટ ઘરેથી લેડીઝ કુર્તા અને કોસ્મેટિકની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે છ જુલાઈના બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ એક મહિલા અને એક પુરુષ તેઓના ઘરે આવ્યા હતા અને મહિલાએ તેમની પાસે પાવડર અને લિપસ્ટિકની માંગ કરી હતી હેતલબેને અલગ અલગ વસ્તુઓ બતાવતા આરોપી મહિલાને આ વસ્તુ પસંદ આવી ન હતી જેથી ફરિયાદીએ તેઓની બીજી વસ્તુ લેવા માટે તેમના બીજા રૂમમાં ગયા હતા તે સમયે આરોપીએ ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને ધમકી આપી હતી કે અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી છીએ તમે કાયદા વિરોધી કામ કરો છો તેવો મેસેજ અમને મળેલ છે ત્યારબાદ ત્યાં હાજર પુરુષ આરોપીએ કોઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે સાહેબ બાતમી સાચી છે અને અમે મહિલાને પકડી લીધી છે એટલું જ નહીં જ્યારે ફરિયાદી મહિલાએ તેના પતિને ફોન કર્યો ત્યારે આરોપીઓને તેનો ફોન પણ લઈ લીધો હતો ત્યારબાદ આરોપીએ મહિલા પાસે સેટલમેન્ટ કરવા માટે રૂપિયા છ લાખની માગણી કરી હતી મહિલા પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે સેટલમેન્ટ કરવાની ના પાડતા આરોપીએ ધમકી આપી હતી જેથી મહિલાએ તેના પતિને ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ તેના પતિ આવતા અંતે રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર અને બે તુલા સોનાના દાગીના આરોપીઓને આપ્યા હતા બાકીના રૂપિયા પછી આપવા માટેનું કહીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ ફરીથી બીજા રૂપિયાની માગણી કરવા માટે આરોપી ફરિયાદીને દબાણ કરતા અંતે કંટાળીને તેઓએ પોલીસને જાણ કરી હતી હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ મહિલાએ મહિલાને મહિલાના પતિ ઉપર બીજા દિવસે પણ આરોપીનો અવારનવાર ફોન આવતો હતો કે બાકીના પૈસા તમે ક્યારે આપો છો પછી કંટાળીને ફરિયાદ ફરિયાદીએ આનંદનગર પોલીસનો સંપર્ક કર્યો જેના આધારે ફરિયાદ લેવામાં આવી ત્રણ આઈપીસી કલમ ત્રણસો બાણું ત્રણસો બેતાલીસ એકસો સિત્તેર અને એકસો ચૌદ મુજબનો ગુનો નોંધ્યો અને એક આરોપીની ધરપકડ થયેલી છે આરોપીનું નામ છે પ્રેમજીતસિંહ કુલદીપસિંહ ગિલ મૂળ પંજાબનો રહેવાવાળો છે અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને આ રીતે ગેરકાયદેસર અવરોધ પેદા કરી અને ફરિયાદી સાથે આ પ્રકારનું કૃત્ય કરેલું